નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ સાતના સમય સંખ્યામાં સમય સંખ્યાઓની બાદબાકી વિશે ભણીશું તો તે સમય સંખ્યાની બાદબાકી માટે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીશું આ માટે આપણે સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી સંખ્યા રેખાની મદદથી જોઈએ આપણે કંઈ સંખ્યા લીધી છે અઢાર છ ચાર તો આપણે જ્યારે અઢાર સંખ્યામાંથી ચાર સંખ્યાને બાદ કરી હોય તો આપણે જમણીથી ડાબી બાજુ તરફ ખસવું પડે તે માટે આપણે એક સંખ્યા રેખા દોરીએ અહીં એક આપણે સંખ્યા રેખા દર્શાવેલી છે જેમાં અગિયારથી ઓગણીસ નંબર સુધીના ક્રમાંકો બતાવેલા છે અહીં આપણે સૌપ્રથમ પ્રથમ અઢાર નંબર સંખ્યા ઉપર એક માર્ક કરીએ અઢારમાંથી ચાર કાઢવાના હોવાથી આપણે તેને ચાર પગલાં ડાબી તરફ ખસવું પડે જોઈએ આપણે અઢારમાંથી ચાર પગલાં ડાબી બાજુ ખસતા એક બે ત્રણ અને ચાર આપણને જવાબ ચૌદ મળે છે આમ અઢાર સંખ્યામાંથી આપણે ચારને બાદ કરીએ તો આપણને એનો જવાબ મળે છે ચૌદ તો આ જ પ્રમાણે આપણે સમય સંખ્યાઓની પણ બાદ બાકી કરી શકીએ અહીં આપણે એક સમય સંખ્યાઓ લઈએ છીએ અહીં ઓછા બેના છેદમાં આઠ અને ચારના છેદમાં આઠ બંને સમય સંખ્યા છે બીજી વસ્તુ આપણે જોઈએ તો અહીં બંનેના છેદમાં આઠ છે તે માટે આપણે તેની સીધી જ બાદબાકી કરી શકીએ સંખ્યા રેખા દોરીએ અહીં આપણને એક સંખ્યા રેખા જોવા મળે છે કે જેમાં એકના છેદમાં આઠથી ઓછા સાતના છેદમાં આઠ સુધીની આપણને સંખ્યાઓ દર્શાવેલી છે સૌ પ્રથમ તો ઓછા બેના છેદમાં આઠ જે સંખ્યા બતાવી છે તો તેની ઉપર એક આપણે માર્ક કરીએ ઓછા બેના છેદમાં આઠમાંથી ચારના છેદમાં આઠ કાઢવાના હોવાથી અહીં ઓછા બેના છેદમાં આઠમાંથી ચારના છેદમાં આઠ બાદ કરવાના હોવાથી ચાર પગલાં ડાબી બાજુ ખસવું પડે તો તે માટે આપણે ડીંગલાને ડાબી બાજુ ચાર પગલાં ખસેવીએ આપણને તેનો જવાબ મળે છે ઓછા છના છેદમાં આઠ આમ તો આપણને ઓછા છના છેદમાં આઠ મળે છે આપણે કહી શકીએ કે સમાન છેદવાળી સમય સંખ્યાઓની બાદબાકી કરતી વખતે આપણે છેદને અચળ રાખી અંશોની બાદબાકી લઈએ છીએ ચલો આપણે એક બીજું ઉદાહરણ લઈએ તો સાતના છેદમાં નવ ઓછા પાંચના છેદમાં નવ આ માટે આપણે એક સંખ્યા રેખાની મદદ લઈએ તો અહીં આપણને ઝીરોના છેદમાં નવમાંથી આઠના છેદમાં નવ સુધીની એક સંખ્યા રેખા દર્શાવેલી છે સૌપ્રથમ પ્રથમ આપણને પ્રથમ સંખ્યા અહીં આપણે